राधनपुर नगरपालिकानी बेदरकारीना कारणे राधनपुर मीरा दरवाजानी महिलाओए जाते गटर साफ करवा मजबूर बनी। राधनपुर नगरपालिकानी बेदरकारीना कारणे राधनपुर मीरा दरवाजानी महिलाओए जाते गटर साफ करवा मजबूर बनी। छेल्ला बे वर्षथी मीरा दरवाजा विस्तारनी महिलाओ जाते गटर साफ करी रही छे। राधनपुर नगरपालिकानी अंदर 100 થી વધારે સફાઈ કામદારો હોય પરંતુ રાધનપુર નગરની ગટરો સાફ સફાઈ ના થતી હોવાના કારણે રાધનપુરના મીરા દરવાજા વિસ્તારની મહિલાઓએ જાતે ગટરો સાફ સફાઈ કરવા માટે નીકળી ગંદા પાણીથી બીમાર પડતા હોય। ઉનાળાની ઋતુ શરૂ થતા બીમારી ફાટી નીકળવાના ભયને લઈને જાતે જ ગટર સાફ સફાઈ કરવા માટે રાધનપુર નગરપાલિકાના મીરા દરવાજા વિસ્તારની અંદર મહિલાઓએ જાતે કરી છે આ સાફ સફાઈ। મારું નામ ભાજી મયોજી। રાધનપુર નગરપાલિકાને વારંવાર 2 વર્ષથીની અરજી કરેલી, ગાંધીનગર ગટર બોર્ડને વ્યવસ્થાની અરજી કરેલી, અમારા કોર્પોરેટરને વારંવાર અમે અરજી કરેલી, જાતે જઈ અને તેમને કીધેલું કે અમારા મીરા દરવાજાથી પટણી ગેટ રોડ ઉપર જે ગટર આવેલી એના અંદર વારંવાર 2 વર્ષથી સફાઈ થઈ નથી અને અમારા ઘરના નળ કનેક્શનના અંદર ગટરનું પાણી આવે છે, તે છતાં કોઈ અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। એટલે અમારી મહિલાઓ 2 વર્ષથી જાતે ગટરનો કચરો સાફ કરે છે, અથવા જે સફાઈ કામદારો છે એને અમે વારંવાર ટકોર કરીએ છીએ, તે છતાં સફાઈ કામદારો બી અમને સંતોષકારક જવાબ આપતા નથી અને અમારાથી ઝઘડાનું મૂળ બનવાની પ્રયત્ન કરે છે। એ એવું કહે છે કે તમે તમારા કોર્પોરેટરને કહો, તમે નગરપાલિકાના અંદર કહો, તો અમે ઘણી બધી અરજીઓ કરી, બધું કીધું, તે છતાં અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। હવે આનો જવાબ જો અમને નહીં મળે તો અમે આગળ જવા પ્રયત્ન કરીશું। અમારા રોડ ઉપરના મીરા દરવાજાથી પટણી ગેટો રોડ ઉપરની ગટરની સાફ સફાઈ કામગીરી કોઈ થતી નથી અને રજૂઆત કરવા છતાં કોઈ આવતું પણ નથી અને આ પાણી ગટરનું ઘરોની અંદરે આવે છે, પાણી ઉભરાય છે, ગટરની ગંદકી છે બધી, 2 વર્ષથી કોઈ અમારી વાત સાંભળતું નહીં, અમારે બહુ ગંદકી ફેલાડી છે અને પાણી ઘરોમાં કનેક્શનમાં આવે એ પણ ગટરનું આવે છે, કોઈ અમારું સાંભળવા તૈયાર નથી રજૂઆત કરવા છતાં। તો આજે જાતે સાફ કરો છો અને આજે જાતે સાફ સફાઈ કરવાની અમે શરૂઆત કરી છે, જો નગરપાલિકા વાળા અમારી વાત ના સાંભળે તો હવે અમે આગળ જશું। શું નામ તમારું? શિવાના બેન કાચ। BS90 ન્યૂઝ સાથે પ્રહલાદ ભાઈ ઠાકુર, રાધનપુર, પાટણ।